બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી આજે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધીમાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કુલ 7 જણના ઉમેદવારોને 600 જેટલા મતદારોએ મત આપી તેમનું ભાવિ નક્કી કર્યું હતું। આ મતદાન બરોડા ડેરી સંકુલમાં જ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના 13 ઝોનમાંથી 6 ઝોનના ઉમેદવારો બિનહરીફ થતાં હવે 7 ઝોનમાં જ ચૂંટણી યોજાઈ હતી। વડોદરા, પાદરા, સિનોર, તિલકવાડા, સંખેડા, ડભોઈ, સાવલી અને ડેસર ઝોનની ચૂંટણી યોજાઈ હતી। મતદાન બાદ આવતીકાલે નર્મદા ભુવન ચૂંટણી અધિકારીની કચેરી ખાતે મતગણતરી થશે, જેમાં ચૂંટણી રિઝલ્ટ પરિણામ જાહેર કરવામાં આવશે। કોરોના દરમિયાન વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બરોડા ડેરીની ચૂંટણી આજે યોજાઈ હતી। બરોડા ડેરીના વર્તમાન બોર્ડની ટર્મ ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોવાથી ડેરી દ્વારા થોડા સમય પહેલા જ મતદાર યાદી માટે 1200 મંડળીઓમાંથી ઠરાવો મંગાવવામાં આવ્યા હતા। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના કુલ 13 પૈકી 7 ઝોનમાં 1-1 ઉમેદવાર ચૂંટવા માટે ઝોન ડેટ નક્કી થતાં મતદારોએ મતદાન કર્યું હતું। 9 થી 3 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું। મતદાન અને મતગણતરી બરોડા ડેરી ખાતે થશે, બાકીની પ્રક્રિયા પ્રાંત અધિકારીની કચેરી 6 માળે નર્મદા ભુવન ખાતે યોજાનાર છે। ચૂંટણીમાં લોકોએ આજે પશુપાલકોના હિતમાં કામ કરવાનું છે અને જે મતદાર બન્યા છે એ સમજે કે આપણી ડેરી એ આપણું આવકનું એક સાધન છે, પણ એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો અને આપણા જે પશુપાલકોને સારા એવા પૈસા મળે એવી આશયથી એ આજે કામ કરશે અને પશુપાલકો સમજીને મતદાન કરવાના છે અને જે તે ઉમેદવારને આજે જીતાડશે એ દેશના હિતમાં કામ કરશે। પૈસાની કોઈ વાત નહીં, પ્રમાણિક મતદારો છે, પૈસાની કોઈ સગવડની એવી વાત છે નહીં, પણ કોઈ મતદાન એવું કરી શકે નહીં, પોતાને સમજીને કામ કરશે એટલે પશુપાલન હિતમાં કામ કરશે। ચૂંટણીનું દરેક ઉમેદવાર એવું કહેતા હોય કે અમે જીતવાના છે, બહુ મતથી ચૂંટાઈશું। અમે તો એટલું કહીએ છીએ કે અમારા ગત 5 વર્ષના વહીવટના આધારે અમારી પેનલને, મારી પેનલના 7 ઉમેદવારો ચૂંટણી લડશે અને 7-7 જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે। પૈસાથી જે રીતે ખરીદવાનો આક્ષેપ કરી રહ્યા છે, શું કહેશો તમે? મારા કરતા એમની પાસે કદાચ પૈસા વધારે છે, પૈસાથી કોઈ ખરીદેલો હોય મતદાર તો એ પ્રૂફ કરી બતાવ કે પૈસાથી ખરીદેલા છે। મામા, જે રીતે 13 ગામથી 6 બેઠકો બિનહરીફ થઈ ગયા છે, હવે 7 બેઠકો પછી શું કહેશો? મેં કીધું ને કે અમારા 5 વર્ષના કરેલા વહીવટના આધારે અમારી પેનલના 7-7 ઉમેદવારો કાલે 11 વાગે ભારે બહુમતીથી ચૂંટાઈને આવશે। મામા, અગર તમે જીત્યા તો ડેરીના વિકાસ માટે આગળ કયા કયા પગલાં લેશો? ડેરીના વિકાસ માટે હાલમાં 3 કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે, 1 ડાન ફેક્ટરી ડબલ પ્રોડક્શન થાય એવો પ્લાન ડેવલપ કરેલો છે અને 125 કરોડના ખર્ચે બોડેલી ચિલિંગ સેન્ટર 9 કે બરોડા ડેરીના સમકક્ષ 2 લાખ લીટર દૂધનું પાઉચ પેકિંગ થાય, પ્રોસેસિંગ થાય એનો પ્લાન્ટ પણ 2-3 મહિનામાં ઓપનિંગ થઈ જશે।